જે પ્રકારે કોંગ્રેસમાં ટિકિટોના નામ જાહેર થયા છે તે પ્રકારે રાજકોટની અંદર પણ ભડકો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશ વોરા નારાજ છે અને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે મોવડી મંડળ સાથે. આપણી સાથે વાતચીત કરવા માટે ખુદ હિતેશ વોરા જોડાયા છે. હિતેશભાઈ, નારાજ શું કામ થયા છો? શા કારણે તમારી નારાજગી છે પાર્ટીની સાથે? અવશ્ય મારી નારાજગી છે. જે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા બાબતે મારી નારાજગી છે કે જે લલિતભાઈ કગથરાને જે પસંદ કર્યા, એક જિલ્લા પ્રેસિડેન્ટ તરીકે એક સંગઠનના માણસ હોવાના નાતે હું કહું છું કે મને પણ વિશ્વાસમાં નથી લીધો. જ્યારે અમારા રાજકોટ જિલ્લાના પ્રભારી બ્રિજેશભાઈ મેરજાને પણ વિશ્વાસમાં નથી લીધા અને સેન્સ પ્રક્રિયા પણ લીધેલ ન હોય એના અનુસંધાને અમારી નારાજગી છે. બ્રિજેશ મેરજાને વિશ્વાસમાં નથી લીધા, તમને વિશ્વાસમાં નથી લીધા, કોંગ્રેસના સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં નથી લીધા, તો શું આ પેરાશૂટ નેતા ઉતારવામાં આવ્યા છે એવું માનો છો તમે? પેરાશૂટ નેતા તો ન કહી શકાય, એટલા માટે કે વર્ષોથી આ લલિતભાઈ કગથરા કોંગ્રેસના સિનિયર આગેવાન છે, રાજકોટ જિલ્લાના પોતે છે, એના અનુસંધાને આપણે પેરાશૂટ ન કહી શકાય. પણ લલિતભાઈ કગથરાએ વારંવાર પ્રેસ મીડિયા સમક્ષ પણ કીધેલું હતું કે હું ઉમેદવાર નથી, મારે ચૂંટણી લડવાની નથી, પણ પાર્ટી કહેશે તો હું લડીશ, રાષ્ટ્રપતિની પણ ચૂંટણી લડીશ, આવું વારંવાર એમને શબ્દ પણ ઉચ્ચાર્યા. તેમને ટિકિટ આપવાનું કારણ શું માનવામાં આવી રહ્યું છે? શું કોઈ ઉપરથી પ્રેશર હતું કે કોઈ અન્ય ગણતરી કે જ્ઞાતિવાદી સમીકરણ? આઈ થિંક પ્રેશર જેવું કાંઈ હોઈ ન શકે, પણ રાજકોટ જિલ્લાની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ્ઞાતિના સમીકરણના અનુસંધાને એક કડવા પાટીદારને ટિકિટ દેવાની હોય એના અનુસંધાને એમને હાઈકમાન્ડે ટિકિટ આપેલી હોય એવું મારું માનવું. રાજકોટમાં લગભગ 3.25 લાખથી વધારે લેવા પટેલ સમાજના મત છે, તો શું તેના કારણે પણ તમારી નારાજગી છે કે તમારા સમાજને ટિકિટ નથી આપી? મારી વિચારધારા એવી છે, કોઈ પણ એક જ્ઞાતિને આધારિત જાહેર જીવન ન હોઈ શકે, ડિમાન્ડ હોઈ શકે, વિચાર રજૂ કરવા એ આવશ્યક હોય, પણ માત્ર ને માત્ર હું લેવા પટીદારને ત્યાં જન્મો છું એના આધારે મારે એવી દાવેદારી ન કરવી જોઈએ કે અમારા 3,23,000 મત છે. મારે એ આંકડાકીય એક રીતે મારે સમજાવવાનું હોય પણ કે લેવા પટીદારના આટલા વોટ વધુ છે તો અમને ટિકિટ આપો એવું ન કહી શકાય. શું કરશો હવે? નારાજ છો, પાર્ટીએ કોઈ નેતાએ મનાવવાની કોશિશ કરી છે, આગામી સ્ટેપ શું લેવાના છો? આગામી મારું સ્ટેપ એ છે વિવિધ જ્ઞાતિના આગેવાનો, મારા કોંગ્રેસ સંગઠનના કાર્યકરો મિત્રો સાથે હું બેઠક કરીશ, સાથે જ હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરીશ, બંનેના વિચાર વિમર્શ કરી અને શું કાંઈ જે કાંઈ નિર્ણય આવશે એના અનુસંધાને અમારી આગામી રણનીતિ. તમે પણ એક દાવેદાર હતા, સેન્સ પણ આપી હતી, તો શું સમાજ કહેશે? તો તમે દાવેદારી ઉમેદવારી નોંધાવશો, અપક્ષ તરીકે ઝુકાવશો? મને મારો સમાજ કહેશે કે તારે અપક્ષ તરીકે લડવાનું છે તો 100% હું લડીશ. મારો સમાજ અને પાર્ટી આદેશ કરશે કે તમે રાજીનામું આપી દો પણ તો પણ મારી તૈયારી છે રાજીનામું આપવાની. બિલકુલ, આ હતા હિતેશ વોરા. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો પાર્ટી આદેશ આપશે તો તેઓ રાજીનામું પણ આપશે અને સમાજ કહેશે તો તેઓ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવશે. નારાજ છે, જે પ્રકારની પ્રક્રિયા થઈ છે ઉમેદવારની પસંદગીને લઈને તેને લઈને હિતેશ વોરાએ પોતાની નારાજગી ઇન્ડિયા ન્યૂઝ સાથે વ્યક્ત કરી છે. લુપના ધન્યવાદ મયુર, આ સમગ્ર માહિતી બદલ.